પણ વાત કરીએ તો ડોકલામ મામલે થયેલી હાર બાદ ચીન તેને પચાવી શકતું નથી. ચીને ફરી એકવાર પોતાની સેનાને બોર્ડર પર મોટી સંખ્યામાં ઉતારી છે. આ પહેલા પણ ઇન્ટેલિજન્સ બ્યુરોની માહિતી હતી કે ચીન બોર્ડર પર જાસૂસી કરાવી રહ્યું છે. હવે ચીને બોર્ડર પર માનવરહિત ઉપકરણો મૂકીને નવો વિવાદ ઉભો કર્યો છે. તો શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. ચીન અને ભારત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કોઈને કોઈ મામલે બંને દેશો વચ્ચે વિવાદ ઉભા થઈ રહ્યા છે. ચીન દ્વારા બોર્ડર પર માનવરહિત ડ્રોન અને હેલિકોપ્ટર તૈનાત કરાશે. જોકે ખાનગી એજન્સી પ્રમાણે એલએસી નજીક તિબ્બતમાં મોટી સંખ્યામાં એરફોર્સના જવાનો તૈનાત છે. ડોકલામ વિવાદ પછી ફેબ્રુઆરી મહિનામાં ચીને પહેલીવાર એરફોર્સના મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા છે. ચીન ભારતના કબજાવાળા ભાગમાં ઘણી જગ્યા પર ફાઇટર પ્લેન પણ ઉતારી ચૂક્યું છે. ત્યારે ભારત અને ચીન વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. ચીની એરફોર્સ દ્વારા તિબ્બતના હોપિંગમાં 13 સંખ્યામાં MI-17 હેલિકોપ્ટર તૈનાત કરાશે. આજ નહીં, ચીને તિબ્બતના ગંગા, કાશી, હટાંગ, સુલેહેલિબેસ અને ડિંગજિંગમાં માનવરહિત હેલિકોપ્ટર મોટા પ્રમાણમાં તૈનાત કરશે. ચીની એરફોર્સે ગત વર્ષની સંખ્યામાં આ વર્ષે ફાઇટર પ્લેન અને કેલિક હેલિકોપ્ટરની સંખ્યા બોર્ડર પર વધારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં લાઇન ઓફ કંટ્રોલથી 10 કિલોમીટર દૂર સેટેલાઇટ દ્વારા ભારત પર નજર રાખી રહેશે. આ સિવાય ચીનની નેવિગેશન સિસ્ટમ લદ્દાખના અમુક વિસ્તારોમાં પણ નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત પર પડોશી દેશો દ્વારા આ રીતની હરકતનું પ્રમાણ વધી રહ્યું છે. ચીન દ્વારા અચાનક માનવરહિત ઉપકરણો બોર્ડર પર મુકાતા અનેક સવાલ ઉભા થયા છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને ભારતે પણ પોતાની ગતિવિધિઓ વધારી છે અને ભારત આગામી રણનીતિ અંગે વિચાર પણ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.